તે રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં
અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા હતા. એમના પિતા પણ દેશ માટે લડતા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં જવા મળી. ગાંધીજીએ કહ્યું હતું કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. શું કીધું? ખેતરમાં મહેનત કરતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જ જીવનને ઝીણી નજરે જોયું છે, એટલે કે જીવન જીવવાની રીત એમની અલગ હતી. ગામડાના જીવનને ઓછો અને અધૂરો અનુભવ્યું હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં જ આત્મસાત કરી હતી, એટલે કે ઓછામાં ઘણા વસ્તુ વગર ચલાવી લે, કોઈ વસ્તુની જીદ ન કરે એવું એમને નાનપણથી સંસ્કાર મળ્યા હતા. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ક્યાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું બાળકો? નડિયાદ અને વડોદરા. વિદ્યાર્થી વયે જ તેમનામાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ જેવા બીજ પડેલા હતા. એકવાર તેમને કાતલ વૈદ્ય ગામના વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડનો ધબધબતો સળિયો વડે દામ દેવાનું બીજ હતું. ત્યારે કુમડું બાળ્યું, એટલે કે વલ્લભભાઈની ઉંમર ખૂબ નાની હતી. બાળકો વૈદ્યરાજ અવધ એટલે કે દુવિધામાં આ સમયે વૈદ્યના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર દામ લઈ લીધો. જોનારા શું દમ કરી તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણમાં જ આવા અનેક પ્રસંગો જોયા છે. આ સળિયાના દામ લીધા પછી જ વલ્લભભાઈ લોખંડી પુરુષ તરીકે જાણીતા થયા. બાળકો વલ્લભભાઈ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા લઈ ગયા, પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈ લંડન જવા લઈ ભાતૃભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું. જવાનું કોને હતું બાળકો? વલ્લભભાઈ. પણ કોને મોકલ્યા? એમના મોટાભાઈ. પછી તો વલ્લભભાઈ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મળ્યું. શેનું ભણ્યા હતા બાળકો વલ્લભભાઈ? વકીલનું. એક વખતની વાત છે, વલ્લભભાઈની કોર્ટમાં કાર્યવાહી ચાલતી વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને તાર આપી ગયો. તાર એટલે કાગળ. કાગળ આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈ કિસ્સામાં મૂકી દીધો. વળી કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયો. કાર્યવાહી પૂરી થઈ પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ સારું કાર? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું કે મારા પતિનું અવસાન થયું છે. આમ લાગણીને બસ થયા વગર પોતાની ફરજને ભડકતા થઈ ગયા. શું કર્યું બાળકો? એમને કાગળ વાંચ્યો કે એમની પત્નીનું અવસાન થયું છે. છતાં પણ વલ્લભભાઈ પોતાની ફરજ પરથી દૂર હટ્યા નહીં. કોર્ટની કાર્યવાહી પોતે પૂરી કરી. આમ તો દૂરથી જોનાર વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ એટલે કે ખરાબ લાગતું, સ્વભાવમાં મોક પડે એવી છાપ પડે. પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નાયક જેવા. કેવું લાગે બાળકો? આપણે શ્રીફળ લઈએ કે ઉપરથી કઠણ, પણ અંદરથી શ્રીફળ કેવું હોય છે? નરમ હોય છે. એમ વલ્લભભાઈ પટેલનો સ્વભાવ પણ ઉપરથી જોતા સખત લાગે, પણ અંદરથી એનું હૃદય કોમળ અને પ્રેમાળ હતું. અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત છે કે કોઈનાથી પણ ડરતા નથી. ભલભલાને કોઈ શેર શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી એમની વાણીમાં જો મને જુસ્સો. બાળકીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરફથી ચેતવણી આપતા હતા. લડાઈ લડવી હોય તો લગ્નમાં માનવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને ઉગ્યાથી આઠમ સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણીની જેવી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને જિંદગી જીવવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ, એટલે કે બધી કોમ એટલે જ્ઞાતિ. શું બાળકો? કોમ એટલે જ્ઞાતિ.
બધી જ્ઞાતિના લોકો એક થઈને આપણે રહેવું પડશે. આપણા હાથથી એક દમણી પણ સરકારને આપવાની નથી, એટલે કે એક રૂપિયો પણ આપણે સરકારને આપવાનો નથી. એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે. પછી શું થશે? બધું સરકાર લઈ જશે. બાળકો તાલુકો કાયમના માટે બોજામાં પડશે, એટલે કે તાલુકો ગુલામ બની જશે. વલ્લભભાઈ વીર હતા, એટલા જ વીરવતી હતા. માધવભાઈની ડાયરીમાં પણ ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર માધવભાઈએ એક શબ્દ લખ્યો હતો, રચનાત્મક ગફલત. એમણે નવાઈ લાગી, આ રચનાત્મક ગફલત કેવી હશે મળે? પણ સદાચેનું નામ બીરબલની છતાથી બોલી ઉઠ્યું, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ, એટલે કે દાળ ઉપરથી સારી લાગે પણ નીચે દાજી ગઈ હોય, એવી જ રીતે આ રચનાત્મક ગફલત. પોતાને ખબર હોય કે મેં આ ગુનો કર્યો છે પણ જલ્દી બહાર પડે નહીં. વલ્લભભાઈ જેલયાત્રા પર ગયું. દાંડીયાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકાર રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. એ વખતે સેલમાં જેલમાં સજા ભોગવી રહેલા આઝાદ જનના આંદોલનકારીઓ ગગનભેદી નારાઓથી જેલની દીવાલોને ગજવી મૂકી. સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે ધરપકડ કરી ત્યારે જેલની અંદર રહેલા કેદીઓ પણ વલ્લભભાઈ પટેલના નારા લગાવવા લાગ્યા. સરદારની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી એમનું વર્ણન માધવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના ત્રીજા દિવસે માધવભાઈ અને આચાર્ય કૃષ્ણપાલજી સરદારને મળવા જેલમાં ગયા. તે વખતે થોડી પ્રશ્નોત્તરી કરી. કેવી પ્રશ્નોત્તરી કરી બાળકો? તમને કેવી રીતે રાખે છે? ચોર ઉડાને જેમ રાખે છે? સુવાને માટે શું આપે છે? એક કાળો કામળો અને એની ઉપર આડો દે છે. ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું? બપોરે કંઈક જાડા રોટલાને દાળ અને સાંજે રોટલાને શાક આપે છે. આઝાદી આજે દેશના નેતાઓ કેટલી યાતના, યાતના એટલે દુઃખ. શું બાળકો? યાતના એટલે દુઃખ. આઝાદી પહેલા કેટલા દુઃખો વેઠ્યા છે એની માત્ર એક ઝલક. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ. તમને પરીક્ષામાં પૂછાય કે સરદાર વલ્લભભાઈ પટેલને રાખવામાં આવેલી જેલને કયા વિભાગ તરીકે ઓળખાય છે? તો શું લખવાનું બાળકો? સરદાર સ્મૃતિ વિભાગ. રાજાઓના તાજ ધન્યવીર વલ્લભ સર, એટલે કે રાજાઓ જે રાજ કરતા હતા એ રજવાડાઓ લઈ લીધા. આપણ એક કવિએ આમ વલ્લભભાઈને વીર વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલ વિશેષણની યાદી લાંબી થાય તેમ છે. તે લેખનની પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચન સરદાર માટે અદ્ભુત કવિતા લખી છે. શું લખ્યું છે બાળકો? હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ કો પટેલ તોલતા, દુરાવાયા છિપાવા સેતી સે ગરજ, કઠોર નગ્ન સત્ય બોલતા, પટેલ હિંદકી નિડર જવાબ. એટલે કે ડર્યા વગર પટેલ જેને જે, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ નિડર ડર્યા વગર જેને જે કેવું એ કહી દેતા હતા. સરદાર જન સમુદાયની નાડના ભારે ભાગ, લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમની બુદ્ધિ ચાતુર્યના દર્શન થયા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળ વાળા સરદાર ઉઘાડો જોઈએ. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે. એ શું? કે ધર્મના નામે યુદ્ધ થવાનું છે. એ દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું. બધા ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તો જાત્રાએ જતા રહેજો, પૈસા હોય તો પાલવે તો દેશ બોલાયા થઈ જાઓ, એટલે કે દેશમાંથી નીકળી જાઓ. શરમાવું પડે તો કોઈ જ કામ ગુજરાતી નહીં કરે. શું કીધું સરદારે? હવે શરમાવું પડે કોઈ જ કામ એક ગુજરાતી નહીં કરે.
ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાણી મૂકીને મહાયુદ્ધને મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ. આ ત્રણ નેતાઓએ દેશને આઝાદી અપાવવામાં પોતે ઘણો ફાળો આપ્યો છે. પૈકીની એક મૂર્તિ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજીએ સત્યને જ હાર્યું, સરદારે પવિત્રતાને અને નહેરુએ સૌંદર્યનું મનમાં ઘાર્યું. સરદારના ગુરુ કોણ હતા બાળકો? સરસ, ગાંધીજી. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તે ઇતિહાસ ક્યારેય નહીં ભૂલે. નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. એટલે કે શું? પોતાની રીતે રહો, તે રાજ્યની વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારે સીધી ઉઠાવી. શું? વિલીનીકરણ એટલે કે ઓગાળી નાખવું, દરેક દેશને ઓગાળી નાખવાનું. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. જ્યાં સમજાવટથી કામ ચાલે ત્યાં જ્યાં કડકાઈથી કામ લેવાનું હોય ત્યાં કડક પણ દાખલ. ભારતના આ તમામ રાજ્યો લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા. શું કરી દીધા? બધા જ રાજ્યોની સરકારના હસ્તક કરી દીધા. રાજાશાહી નાબૂદ હોય અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી બન્યા. રાજ્યના બધા જ રજવાડાઓ શું કર્યું? એક કર્યું. વિનોબા લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા ડરતા નહીં, ભલે ગમે તેને લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા ન હતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે એવી આંધીનું સર્જન તેમની વાણીમાં થયું છે. એટલે કે સરદાર શું કરતા? બાળકો જેવી રીતે વર્તવાનું હોય એવી રીતે સામેવાળા વ્યક્તિ સામે વર્તતા હતા. ગાંધીજીએ સરદારને એક અત્યંત છુપા સ્વરૂપને છતું કર્યું જણાવ્યું. સરદારની સુરવીરતા, જલવંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી હું અજાણ ન હતો, પણ તેમણે મને પ્રેમથી તરબોળ કર્યો. તેવા જ માતૃપ્રેમ જેવા ગુણો માટે સદાય બને છે. તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ જગાડ્યું. માતા જ દર્શાવી શકે એવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. એટલે કે માતા દ્વારા મળેલા સંસ્કારો એ સરદારમાં જોવા મળતા હતા. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા, સાદું જીવન અને ઉચ્ચ વિચાર એમનું જીવન મંત્ર. તમને પ્રશ્ન પૂછાશે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન મંત્ર લખો. સાદું જીવન અને ઉચ્ચ વિચાર. જે પોતાની પુત્રી મણિબહેનને તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરાકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલ્ટથી સેવા કરી. મણિબહેનની પણ સાદગી એવી કે ચિત્રું મારેલી સાડી પહેરવામાં કોઈ નાનું ના હતું, એટલે કે દેખાદેખીને પોતાના ઘરની પરિસ્થિતિ પ્રમાણે જ રહેવાનું બાળકો. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950 ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયક વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકેની સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. શું બાળકો, આપણે પણ આ અખંડ ભારતના શિલ્પી એ પાઠમાંથી શીખ્યા કે જે વ્યક્તિને જેવી રીતે વળવો પડે એવી રીતે આપણે વાળવાનું અને કડકાઈ જોઈએ ત્યાં કડકાઈ અને નરમાશ લેવાની ત્યાં નરમાઈ સુધી આપણે કામ કરવું જોઈએ.
પરિવારનો વ્યવસ્થિત કરજો અને આ વિડીયો તમે